આગ હાઈટેન્શન કરંટ કેમિકલ બર્ન્સ જેવા ઔદ્યોગિક એકમો અને ડોમેસ્ટિક વિસ્તારમાં થતા આગજનીના બનાવો સમયે અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર આપવી ખૂબ મહત્વપૂર્ણ બની જાય છે. ત્યારે બર્ન્સ કેસીસ દરમિયાન જો અસરગ્રસ્તોને સમયસર ઇમરજન્સી સારવાર ન મળે તો દર્દીના જીવન મરણનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. છેલ્લા 2 મહિનામાં વડોદરા અને આસપાસના વિસ્તારોમાં બનેલા આગજનીના બનાવોને કારણે વડોદરા સ્ટર્લિંગ હોસ્પિટલમાં કુલ 6 જેટલા બર્ન્સ કેસીસ ક્રિટિકલ હાલતમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. તેમને અહીંના નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા તાત્કાલિક અત્યાધુનિક સારવાર આપવામાં આવતા તમામ અસરગ્રસ્ત દર્દીઓને જાનહાનિમાંથી ઉગારી લેવામાં સફળતા મળી હતી. આ અંગેની માહિતી આપતા ડોક્ટર મુનિષ શાહે જણાવ્યું હતું કે ભારતમાં કુલ 5-1 જેટલા જ સ્કીન બેંક ઉપલબ્ધ છે, પરંતુ ગુજરાતમાં એક પણ સ્કીન બેંક નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે બર્ન્સ કેસીસમાં અત્યાધુનિક સારવાર સ્ટર્લિંગ હોસ્પિટલમાં પૂરી પાડવામાં આવતી હોવાની વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે એટલે એ જે ઊંડું દાજેલો કાઢીને એની પોતાની ચામડી લગાડી હોય એને રૂજ લાવવા માટે. સેમ વે ધીસ પેશન્ટ વેરી સુપરફિશિયલ બર્ન્સ, ત્યાં ચામડીનું પહેલું કે બીજું લેયર નીકળી ગયું છે ત્યાં બહુ જ કામ કરે છે. યુ કેન સી ધીસ ઇઝ ઓલમોસ્ટ હીલિંગ અબાઉટ 7 to 10 days ટાઈમ. 80% વિલ સર્વાઈવ, બટ વી નો દેટ વી આર એબલ ટુ અચીવ દેટ ઇન મોસ્ટ ઓફ ધ પેશન્ટ્સ. એન્ડ it is, as I said, it is a full functional recovery which is the aim. You just don't have to send the patient home alive. We have to see that he goes back and works. બહુ વખત એવો બનાવ બન્યો છે કે 2 મહિનાના ગાળામાં 6 મેજર બર્ન્સ, મેજર એટલે એક્સટેન્સિવ બર્ન્સ, અમને અહીંયા સારવાર માટે આવ્યા હતા, જેમનું 50%, 60%, 70%, 75%, 80% અને 85% એવી રીતના 6 જુદા જુદા પેશન્ટ્સ હતા એક્સટેન્સિવ બર્ન સાથે. અને 50%થી ઉપર દાઝેલા પેશન્ટને બચાવવું ઇઝી નથી, બહુ ક્રિટિકલ હોય છે, પણ અમારા માટે એ ચેલેન્જ અમે લઈએ છીએ અને અમે આ છેલ્લા 15-20 વર્ષથી કરીએ છીએ અને ધીરે ધીરે એ વધારે ને વધારે પેશન્ટ્સ બચાવી શકીએ છીએ. અને ફોર્ચ્યુનેટલી આ 6 પેશન્ટ્સ બચી ગયા હતા, એમાં 2 પેશન્ટને તો એસોસિએટેડ લંગ ઇન્જરી હતી, જેમાં એકને તો લંગ પંક્ચર થઈ ગયું હતું. 4 દિવસ વેન્ટિલેટર પર રાખ્યા પછી બી એમને વેન્ટિલેટર પરથી બહાર કાઢ્યા, એમના બધા ઘર ઉજ આવ્યા અને બધું સારું થઈને દે આર ઓલ વેરી હેપી એન્ડ બેક ટુ ધેર નોર્મલ લાઈફ.